આદિમહોત્સવ દ્વારા આદિવાસી ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં લઈ જવાનો ઉદ્દેશ્ય છે ભાજપ છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તેના ભાગરૂપે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવાયા છે લોકસભાની કુલ પાંચસો બેઠકોમાંથી સુડતાલીસ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે ભાજપે 2019 ની ઓગણીસની લોકસભા ચૂંટણીમાં અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત 47 માંથી 31 બેઠકો જીતી હતી આ વખતે 40 કરતા વધારે બેઠકો જીતવાનું ભાજપનું લક્ષ્ય છે ભાજપને તેલંગાણા સર કરવામાં પણ આદિવાસી મતદારો મદદરૂપ સાબિત થશે તેલંગાણામાં 119 વિધાનસભા બેઠકોમાંથી 12 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી